कर्म चेतन बंध कारु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है। ओम नमः सद्देव्यः ओम नमः सद्देव्यः ओम नमः सद्देव्यः नमो अरहंताम् नमो सिद्धाणं नमो आर्याणं नमो वज्जायाणं नमो लोये सवसाम् मंगलं भगवान् वीरो मंगलं गौतमो गणी मंगलं कुंदकुंदार्यो जैनधर्मो मंगलं सर्वमंगलमांगल्यं सर्वकल्याणकारकं प्रदानं सर्वधर्माणां जैनं जयतु शासनं जैनं जयतु शासनं जैनं जयतु शासनं। रात्रिना स्वाध्यायमां आपणे अहोभाव नमो लोये सव साहुणम ग्रंथने आधारे पूज गुरुदेव श्रीना हृदयोद्गार सांभळीए छीए वांचीए छीए। गईकाले आपणे एक बोल ऊपर चर्चा त्रे लीधी थी निर्ग्रंथ मुनिराज आत्म उपासना मां लवलीन रहनारा परम विवेक रूपी प्रकाश द्वारा एने समयसार ग्रंथादिराजनी भाषा में कहवाय आगमना अवलोकन मा गाथा याद आई पांचमी गाथा आगमनु अवलोकन युक्तिओनु अवलंबन परापर गुरुनो उपदेश अने स्वानुभव प्रत्यक्ष परम विवेक द्वारा एटले भेद विज्ञान ना बड़े आगमनो अवलोकन अने आत्मानो अनुभवन आगमनो अवलोकन अने आत्मानो अनुभवन आ बे उपायों द्वारा यथास्थित वस्तु स्वरूपनो निश्चय करीने निर्णय करीने एटले स्वानुभव प्रत्यक्ष बोलमा समयसारनी पांचमी गाथामां आवेला बोल केवा फिट थाय छे ख्यालमां आव्यो। श्रमण त्रिलोकना मुकुट मणि समान त्रिलोक्य पूज्य कहे छे कि त्रिलोकमां सर्वश्रेष्ठ शुं छे केवल अने केवल परम विवेक परम विवेक ना प्रकाश वड़े एटले आगम नो अवलोकन अने भेद विज्ञान निज वैभव नो जन्म थयो ख्याल में आयो एना वड़े यथास्थित वस्तु नो निश्चय करीने निश्चय में घणु बधु छे निश्चय में श्रद्धाय छे ज्ञाने छे परिणमने छे अनुभवने छे आस्वाद पण छे चैतन्य स्वरूप नो स्वाद एमा आयो
आत्मानुभूति आएवी जे कहोई आओ निश्चय करीने એટલે પરમાર્થ નો સ્વાદ ચાખતા થકા બીજી બધી ઉત્સુકતાને છોડી દે છે. કોઈ એમને ઉત્સાહ અને ઉમળકો અન્ય બાબતોમાં રહે જ નહીં. સમાધિ શતકમાં અષ્ટપાહુડમાં મૂળમાં છે. સમાધિ શતકમાં એક બહુ સરસ શ્લોક આવે છે, છોડવા યોગ્ય બધું છૂટી ગયું, ગ્રહવા યોગ્ય બધું ગ્રહાય ગયું. સાહેબ, છોડવા યોગ્ય બધું છૂટી ગયું, ગ્રહવા યોગ્ય બધું ગ્રહાય ગયું. હવે શેનો ઉમળકો, હવે શેનો ઉમળકો, શેનો ઉત્સાહ. जब निज आत्म अनुभव आवे. शरद जो, जब एटले जारे. जब निज आत्म अनुभव आवे तब कछु और नहीं सुहावे. સરસ છે. જ્યારે આત્માનો અનુભવ થાય, સેલ્ફ રિયલાઇઝેશન જ્યારે થાય, ત્યારે બીજું બધું કઈ ગમતું જ નથી. સમજાય છે? બહેનશ્રીના વચનામૃતમાં શરૂઆતમાં એક બોલ છે, જ્ઞાન અને વૈરાગ્ય વચ્ચે મિત્રતા. શરૂઆતમાં જ ત્રીજો ચોથો જ બોલ છે, એમાં બેનશ્રીએ બહુ સરસ વાત કરી. માર્ગને ઓળખે છે જ્ઞાન, માર્ગને ઓળખે છે જ્ઞાન. એ જ્ઞાનને વૈરાગ્ય ક્યાંય ફસાવવા દેતો નથી. શું કીધું? વૈરાગ્ય જે છે એ જ્ઞાનને ક્યાંય ફસાવવા દેતો નથી. તો શું કરે છે? એને પોતાની મોજમાં ટકાવી રાખે છે. એટલું કામ કોણ કરે છે? વૈરાગ્ય કરે છે. શું સમજાણું? ખ્યાલમાં આવે છે? હા, ભવ્ય જીવું સમજાય છે. હા, બહુ સરસ બોલ છે. આ ચોથો જ બોલ છે. મેં કીધું તું ને, ત્રીજો કે ચોથો જ બોલ છે. મને તો બેનશ્રીના વચનામૃત માંથી ઘણા એવા બોલ છે, મને પાના ઉપર આગળ પાછળ બે ત્રણ બોલ હોય તો ક્યાં લખેલ છે એ આમ નજરોમાં તરવરતું હોય. લગભગ નંબર મોઢે જ રાખવાની કોશિશ સહેજે જ થાય. ચોથો જ બોલ છે આ. લઈને બેઠા છો ઘરે? હા, બે ભવ્ય જીવો મને દેખાય છે. હા, બાકી બધા સ્વરૂપ ગુપ્ત છે. જે બે જણા મને દેખાય છે એમને પૂછું છું. હા, બેનશ્રીના વચનામૃત હોય તો જોજો ને, સાંભળજો બહુ સરસ. હા, જ્ઞાન અને વૈરાગ્ય એકબીજાને પ્રોત્સાહન આપનારા છે. જ્ઞાન અને વૈરાગ્ય એકબીજાને પ્રોત્સાહન આપનારા છે. જ્ઞાન વગરનો વૈરાગ્ય તે ખરેખર વૈરાગ્ય નથી, પણ રૂંધાયેલો કષાય છે. ગજબની વાત છે. ગટર નાલી જતી હોય ને, એમાં કઈક ડૂચો આવી જાય, કચરો આવી જાય, તો ઓલો પાણી બધું અટકે, અને ડૂચો જેમ નીકળે ને તો ધોધ વહેતું થાય. કહે છે જ્ઞાન વગરનો જે વૈરાગ્ય છે, તત્વજ્ઞાન છે નહીં, બાહ્યમાં સંયમ વગેરે લઈને બેઠા. જ્ઞાન વગરનો વૈરાગ્ય ખરેખર વૈરાગ્ય નથી, પણ રૂંધાયેલો કષાય છે.
परंतु ज्ञान नहीं हुआ थी जीव कषाय ने ओळखी शकतो नथी। वाह आ नवी बात वो मार्मिक कषाय ने ओळखवी होय પોતાની ભૂલ ને ઓળખવી હોય પોતાના દોષો ને ઓળખવું હોય તો તત્વજ્ઞાન જોશે। તત્વજ્ઞાન વિના કશાય ઓળખવામાં નહીં જ આવે। પોતાની ભૂલ ક્યાં થાય છે સાહેબ? ક્યારે સ્વીકાર કરે? જ્યારે જીવને જ્ઞાન થાય ત્યારે। યથાર્થ તત્વજ્ઞાન થાય તો જ જીવ ઈ દોષ અને ભૂલ ને સ્વીકારે। જ્ઞાન થાય તો જ ઓળખે અને સ્વીકારે। યથાર્થ તત્વ જ્ઞાન થાય ત્યારે પોતાની ભૂલ સ્વીકારવી કોઈ સામાન્ય વાત નથી। પોતાની ભૂલ પોતાના દોષો પણ ઓળખવા એ કોઈ સામાન્ય કામ નથી। એમાં એ અનંત પુરુષાર્થ જોઈએ। પુરુષાર્થ વિના એનો સ્વીકાર નહીં થાય। માર્ગે આવવાનો એ એક બહુ પ્રબળ હેતુ છે। સાહેબ શું કીધું? સન્માર્ગે આવવાનો એક પ્રબળ હેતુ છે। પહેલા દોષને દોષ તરીકે સ્વીકારો। બિન જાનેવા દોષ ગુણન કો કૈસે તજીએ ગહીએ। વગર જાણે દોષોનો ત્યાગ કેવી રીતે અને ગુણોનો ગ્રહણ કેવી રીતે। એટલે તત્વજ્ઞાન જ્ઞાન જરૂરી છે। તો કહે છે જ્ઞાન, પરંતુ જ્ઞાન નહીં હોવાથી જીવ કશાયને ઓળખી શકતો નથી। અરે આત્માને ઓળખવાથી તો રહ્યો પણ પોતાની કશાયોને પણ નથી ઓળખતો। શું કીધું? આત્માને તો ઓળખવાથી રહ્યો પણ પોતાની કશાયોને પણ ત્યારે જ ઓળખે જ્યારે યથાર્થ તત્વજ્ઞાન થાય। અજ્ઞાન નો સ્વીકાર પણ સમ્યક જ્ઞાનમાં થાય, યથાર્થ જ્ઞાનમાં થાય। જ્ઞાન પોતે માર્ગને ઓળખે છે। જો જ્ઞાન પોતે માર્ગને ઓળખે, કેમ કે ઓળખાણ કોણ કરે કે જ્ઞાન કરે? જ્ઞાન પોતે માર્ગને ઓળખે અને વૈરાગ્ય છે તે જ્ઞાનને ક્યાંય ફસાવવા દેતો નથી। વાહ ગજબની વાત છે। એટલે એ જ્ઞાન સાથે જોડાયેલો જે વૈરાગ્ય છે ને, એ જ્ઞાનને જ્યાં ત્યાં ભટકવાનો ધંધો બંધ કરાવે। જ્ઞાયક સ્વરૂપે ભગવાન આત્મા અહીંયા છે તો એ આત્મામાં ગુરુપ થા, એવો રસ્તો ઓલો વૈરાગ્ય એને બતાવે, એને ફસાવા જ નહીં દે, બીજે ક્યાંય માથું મારવા દે નહીં, જ્ઞાનને ક્યાંય ફસાવવા દેતો નથી। પણ બધાથી નિષ્પૃહ જો વૈરાગ્યનું કામ, જ્ઞાનને બધાથી નિષ્પૃહ અને સ્વની મોજમાં ટકાવી રાખે છે। આત્માને આત્માની મોજમાં ટકાવી રાખવાનું કામ વૈરાગ્ય। જ્ઞાન સહિતનું જીવન નિયમથી વૈરાગ્યમય જ હોય છે। જ્ઞાન સહિતનું જીવન નિયમથી વૈરાગ્યમય જ હોય છે। કેટલું સરસ બે શબ્દો, જ્ઞાન ને વૈરાગ્ય। સમ્ય દ્રષ્ટેર ભવતિ નિયતમ જ્ઞાન વૈરાગ્ય શક્તિ। સમ્યક દ્રષ્ટિનો જ્ઞાન વૈરાગ્ય શક્તિ વાળો હોય છે, અથવા એનો બીજો અર્થ સમ્યક દ્રષ્ટિ જ્ઞાન અને વૈરાગ્ય શક્તિ વાળા હોય છે। સમ્યક દ્રષ્ટેર ભવતી નિયતમ જ્ઞાન વૈરાગ્ય શક્તિ। સમ્યક દ્રષ્ટિને તો જ્ઞાન અને વૈરાગ્યની શક્તિ આવી હોય છે। હું આ અહોભાવ ઉપર વિશેષ આજે વિચાર વ્યક્ત કરવા નથી માંગતો। ગઈકાલે જે બોલ આપણે લીધેલો ને, શ્રમણ જે છે, શ્રમણ એ ઉપશમ રસ ના સાંચામાં ઢળેલા હોય છે। વાહ છેલ્લો અંશ એટલો સરસ હતો, ઉપશમ રસ વરસે રે
तारा नयन मा। गुरुदेव श्री आप औपद बोले। उपशम वरस वरसे रे तारा नयन मा। हे जिनेन्द्र भगवान, तमारी दृष्टि मा, तमारी नजरो मा उपशम रस, उपशम रस, उपशम रस वरसे छे। ख्याल में आयो तो मुनिराज नो जे व्यक्तित्व छे ये आवु होय छे। यथार्थ वस्तु स्वरूप ने ध्यान में लई लीधा छे, ग्रहण थयु, ग्रहवालायक बधु ग्रहाय गयु, अने अन्य उत्सुकता, अन्य उमड़ को एलोपेथी डॉक्टर ने तमे आयुर्वेद अंगे सलाह पूछो तो ये बद्दी बाबतो नेगेटिव माज कैसे, बहु वार लगे, दवा सरज नहीं करे, गरम पड़े, केम? क्योंकि अन्य लाइन प्रत्ये एने उत्सुकता नो अभाव छे। त्यारे तो ये एलोपेथी नो इलाज 100% करी शके ने। अने आयुर्वेद वाला ने पूछो, वैद्यराज ने, एमज कैसे, न भूतो न भविष्यति, त्रण काल मा आयुर्वेद जेवो इलाज कोई छे ज नहीं, जड़ मूल माती रोग ने काढ़ी नाखे। हळवेथी बोलशे एलोपेथिक छे ने, एलोपेथिक लीधा बाद तत्काल तो बधु थाळे पड़े, पण अंदर मां पछी दबायेलो रहे। तो मने एक बात समझाती नथी, एलोपेथिक वाला डॉक्टर आचा के आयुर्वेदिक वाला डॉक्टर आचा? हवे आपणे गया गुरुदेव पासे, साहेब एलोपेथिक डॉक्टर पासे थी आयुर्वेदिक पासे गया था, एने माथू मार्यू, ओला एने माथू मार्यू, आपणे गया गुरुदेव पासे, पूछ गुरुदेव आपे कहीं इलाज करो, कहीं अमने मार्ग बताओ। तो गुरुदेव कहे आत्मा ने देह ज नथी, आ तो शरीरी थवानो शास्त्र छे। बोलो देह रहित अदेही आत्मा नी ज बात करशे, एलोपेथिक वाला पोतानी दवाना गुणगान करशे, अने वैद्यराज पोताना आयुर्वेदिक अश्वगंधारिष्ट नाम पण एवा भारे भरकम। ख्याल में आवे छे हुं शुं कहुं छुं? आ देह बुद्धि वाला देह नो ज इलाज करशे, ने आत्म बुद्धि वालो आत्मा नो इलाज करशे। स्वरूपनी लीला, જે સ્વરૂપના ઉપશમ રસના સાચામાં ઢળેલા હોય છે, વાહ! હું તમને કહું ખરેખર આટલી આ પંક્તિમાંથી મને બહાર નીકળવાનું મન નથી થતું। વેદ જ્ઞાન કી જ્યોતિ જલા કર શુદ્ધાત્મ મે રમતે હૈ, શુદ્ધાત્મ મે રમતે હૈ, क्षण क्षण में अंतर मुख हो, सिद्धों से बातें करते हैं, सिद्धों से बातें करते हैं। उपशम रस, उपशम रस, शांत रस, शांत रस। ख्याल मायो આજના પ્રવચનમાં ગુરુદેવશ્રી એક નાનકડો ફકરો છે, બહુ સરસ, એ ફકરામાં બહુ સરસ વૈરાગ્યની વાત કરી ગયા, અને ફકરાના અંતમાં છેલ્લે ત્રણ વખત બોલ્યા શાંત શાંત શાંત। મને બહુ બહુ ગમ્યું, એ અંદરમાં ચોંટી ગયા એ ઉદ્ગારો। ત્યારે તરત જ તો એ નહીં મળે, પણ બહુ સરસ વાત હતી જે આપ સૌ સાંભળો છો। જો એ પાના તો નીકળી ગયો છે, પણ બહુ સરસ વાત છે, શાંત 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 ત્રણ વખત બોલ્યા, આવું આ
અંતરંગની શાંતિ અને આનંદનો આખો આ વિષય છે. ફકરાના અંતમાં છે. કહેવાનો અર્થ એવો છે કે ખૂબ જ્ઞાન અને વૈરાગ્યનો જોડ આપણા જીવનમાં હોવો જોઈએ. સમજાય છે? બાકી શુષ્ક જીવન, ખડકાળ જીવન, ખરા પાઠ વાળું જીવન કોઈ કામનું નથી. અંદરમાં શાંતિ વર્તવી જોઈએ, અંતરમાં સમાધાન વર્તવું જોઈએ, તો જ જીવન આનંદમય થાય. ગુરુદેવ જો એવું બોલે છે, અરે રે મોટા કરોડપતિ અને માયાને કશાય કર્યા હોય તો મરીને બીજે સમયે ભૂંડ થાય. કરોડપતિ માયાને કશાય કર્યા હોય તો બીજે સમયે ભૂંડ થાય, અને આ ભૂંડના પેટમાં ઉતરે, અરે રે પ્રભુ એવા અનંત અવતાર કર્યા ત્યાં તારી સફારશ કામ ન આવે. સફારસ ને શું કહે છે? ભલામણા. કોઈની મદદ સફારસ કામ ના આવે. કુદરતનો જે સ્વભાવ છે એ પ્રમાણે બનશે. કહેવાનો અર્થ એવું છે સુધી કોઈ સુખી થયા નથી, કોઈ કદી સુખી થશે નહીં. તત્વજ્ઞાન નો જોર હોવો જોઈએ, આત્મ જ્ઞાનનું બળ હોવું જોઈએ, આગમ જ્ઞાનનું સંબલ હોવું જોઈએ, અધ્યાત્મ જ્ઞાનનું સંચેતન હોવું જોઈએ. અનુભવ ચિંતામણિ રતન અનુભવ હૈ રસકો, અનુભવ માર્ગ મોક્ષનો અનુભવ મોક્ષ સ્વરૂપ. ખ્યાલમાં આવ્યું? આવું છે. આ બહુ અંદરમાં ઉતારવા જેવું છે બધું. હું આપ સૌને એક બહુ સરસ વસ્તુ બતાવવા માંગુ છું. થોડીક આ સંયમની વાત સાથે જ આપણે વિરામ લેશું. ઉત્તમ સંયમ ના સંદર્ભમાં છે. જબ સંયમ કી બજે બાંસુરી તભી ધન્ય યહ જીવન હૈ. જ્યારે જીવનમાં ત્યાગ વૈરાગ્ય સંયમ સંયમ ના બાજા બાંસુરી વાગે, વાંસળી વાગે, સંયમની મધુર વાંસળી વાગવી જોઈએ. હા, પંચમ ગુણસ્થાન આવે, મુનિપણું આવે, વૈરાગ્ય આવે, શીલનો મહિમા આવે, બ્રહ્મચર્યનો મહિમા આવે, ત્યાગ વૈરાગ્ય ઉપવાસ વગેરેના ક્રિયાઓની ઓથે અંતરંગમાં શાંતિ 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 સાતા વર્તે. જબ સંયમ કી બજી બાંસુરી તભી ધન્ય યહ જીવન હૈ. જબ સંયમ કે ઘુંઘરૂ છન કે તભી ધન્ય યહ નર્તન હૈ. જબ સંયમ કી જાગે રાગિની લગે આત્મા કી ધુન હૈ. જ્યારે સંયમની રાગિની જાગૃત થાય ત્યારે આત્માની ધૂન લાગે. નિજ સંયમ કી શહનાઈ કી લય મેં જ્ઞાની તન મન હૈ. આત્મ સંયમની શહનાઈમાં, એના લયમાં જ્ઞાનીનું તન અને જ્ઞાનીનું મન. જ્ઞાનીનું મન પણ એમાં તરબોળ અને તન પણ એમાં જ તરબોળ. હા, સંયમ ના હે તો થી યોગ પ્રવર્તના. અપૂર્વ અવસરમાં આપણે ગાઈએ ને,
સંયમના હેતુથી જ યોગોનું પ્રવર્તન છે, બીજું કોઈ એનો ઉપદેશ પ્રયોજન નથી. દુર્લભ આત્મ બોધિ પાને કા યહી એક સચ્ચા ક્રમ હૈ અંતરંગ બહિરંગ આશ્રવ से निवृत्ति ही संयम है. અંતરંગ અને બહિરંગ આશ્રવોથી નિવૃત્ત થવું એનું નામ જ સાચો સંયમ છે. દુર્લભ આત્મબોધિ પાને કા યહી એક સચ્ચા ક્રમ હૈ. તત્વજ્ઞાન કેળવો, સંયમ સાધો, વૈરાગ્યને સત્કારો. વૈરાગ્યમય જીવન હોવો જ જોઈએ. આજે છૂટો બહારથી, કાલે છૂટો અનંતકાળ પછી છૂટો, પણ બાહ્ય સંયોગોથી છૂટ્યા વિના બીજો કોઈ ઉપાય છે નહીં. આવો આ જ્ઞાન અને વૈરાગ્યની મિત્રતા વાળો બહુ અદભુત બોલ બેનશ્રીના વચનામૃત ચોથો બોલ જ્ઞાન અને વૈરાગ્યને આધારે વિશેષ આજે આપણે ચર્ચા લીધી. આગળના બોલોની ચર્ચા આપણે સોમવારથી ક્રમશઃ લેશું. ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. નિજ નિધિ નિજ મે બતાઈ યહ અનંત ઉપકાર હે ઉસકે લિયે જિન વાણી માં કો વંદના શત બાર હે વંદના શત બાર હે વંદના શત બાર હે. હે જિન વાણી ભારતી તો હિ જપો દિન રૈન જો તેરી શરણ ગહે સુપાવે સુખ ચેન જાવાણી કે જ્ઞાન તે સૂજે લોકાલોક સોવાણી મસ્તક નવો સદા દેત હોઢોક સદા દેત.